સાબરકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી કોરોના મહામારી ઘટતી હતી, જો કે ચૂંટણીના માહોલ બાદ કોરોના વિસ્ફોટ સર્જાયો છે. તે અંતર્ગત હિંમતનગર નજીક આવેલા સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના 40 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા સહયોગ કૃષ્ઠ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, જેમાં ધોરણ 6-10ના વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરતા 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જ્યારે એક રક્તપિત મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જે અંતર્ગત 20 વિદ્યાર્થીઓને અને 19 વિદ્યાર્થીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જો કે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ બંધ રાખવા આદેશ કરાયો છે. સામાન્ય રીતે કોરોના પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી અથાવત રીતે વધી રહ્યો છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનું પાલન થતું હોવાનું વારંવાર ધ્યાને આવી હોવા છતાં હિંમતનગર સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હજુ પણ કોઈ ઠોસ પગલાં લેવાઈ રહ્યા નથી, ત્યારે આગામી સમયમાં જિલ્લાની શાળાઓમાં પણ કોરોના પોઝિટિવ વધી શકે તેવી પૂર્ણ સંભાવનાઓ છે. જો કે હાલના તબક્કે એક સાથે આટલી મોટી સંખ્યામાં કોરોના હડકંપ સર્જાયો છે. ધ્રુવ મારી, ZSTV, સાબરકાંઠા. સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ છેલ્લા 33 વર્ષથી કામ કરી રહ્યું છે. અહીંયા ઝૂંપડાવાસી રક્તપિત ગ્રસ્તોના બાળકો અને લગભગ આદિવાસી બાળકોને માટે છાત્રાલયો ચલાવે છે, એ લોકોને તદ્દન મફત રાખવામાં આવે છે. પ્રવાસ, શિક્ષણ, ટ્યુશન, ચોપડીઓ, ભોજન, યુનિફોર્મ બધું સંસ્થા તરફથી આપવામાં આવે છે. 1-8 ધોરણ સુધીની સરકારી સ્કૂલ આ કેમ્પસમાં છે, 9-10 હાઈસ્કૂલ નજીકમાં છે. છોકરાઓ ને માટે અને દીકરીઓ માટે વોર્ડન, ગ્રહપિતા અને ગ્રહમાતાઓ છે. બે દિવસ પહેલાં ગ્રહપિતાને ડાઉટ ગયો અને એમણે કોરોના ટેસ્ટ કરાયો, એ પોઝિટિવ નીકળ્યા. એટલે એના પરથી અમે લોકો બધા ભેગા થઈને નક્કી કર્યું કે જો ગ્રહપિતા પોઝિટિવ છે અને બીજા ગ્રહપિતા પણ પોઝિટિવ નીકળ્યા, તો બાકીના બધા બાળકોને આપણે ટેસ્ટ કરાવી લેવો જોઈએ. એટલે અમે 292 બાળકો અને 2 સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવ્યો. મેઢાસણમાં સરકારી સેન્ટર છે, બહુ જ સારું છે. અમે અહીંયાથી અમારા વાહનમાં મોકલ કર્યા, વારાફરતી અને એ બધાનો ટેસ્ટ કર્યો અને ત્યારે ખબર પડી કે 39 જણને કોરોના નીકળ્યો. લેપ્રસીવાળા એક બહેન છે, એ થોડાક દિવસ પહેલાંથી કોરોનાવાળા છે, એ અહીંયા હોસ્પિટલમાં જ છે. આજુબાજુના ગામના બાળકો છે, આદિવાસી એરિયાના જે હોય તે, એ લોકોની ઈચ્છા, બાળકોની ઈચ્છા હતી કે અમારે ઘેર જવું છે, માટે એ લોકોને ફોન કર્યા. એટલે કેટલાક લોકો લઈ ગયા, અત્યારે ફોન કરવાનું ચાલુ છે, એટલે કદાચ મોટાભાગનાને લઈ જશે. We'll be right back.